ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પરિવાર સાથે જૂનાગઢની મુલાકાત લીધી. રાજ્યપાલે પરિવાર સાથે ઉપરકોટ કિલ્લાની મુલાકાત લીધી હતી અને રાજ્ય સરકાર દ્વારા ચાલી રહેલી રિસ્ટોરેશનની કામગીરીની પણ પ્રશંસા કરી. પ્રવાસન વિભાગ દ્વારા 45 કરોડના ખર્ચે ચાલી રહેલી કામગીરીનું પણ નિરીક્ષણ કર્યું, તેમજ જૂનાગઢની પ્રાચીન સભ્યતાઓને જોઈને રાજ્યપાલ ખુશખુશાલ થઈ ગયા. રાજ્યપાલે રાણક મહેલ, અડીકડી વાવ, નવઘણ કૂવો અને અનાજના ભંડારનું પણ નિરીક્ષણ કર્યું. ગુફાઓ, મંદિરો તેમજ કિલ્લાઓની પણ પ્રશંસા કરી. પ્રાચીન ધરોહરનું રિસ્ટોરેશન કરવા બદલ રૂપાણી સરકારને અભિનંદન આપ્યા. રાજ્યપાલ બપોર પછી શિક્ષકોના એક કાર્યક્રમમાં હાજરી આપવાના છે. કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાશે શિક્ષકો સાથે રાજ્યપાલનો સંવાદ. આજ મેં જૂનાગઢ મેં શિક્ષકો કે કાર્યક્રમ મેં પ્રાકૃતિક ખેતી મિશન જો પ્રદેશ મેં ચલાયા હૈ ઉસકે નિમિત્ત આયા હું. और इसके साथ मैंने निर्णय लिया कि जूनागढ़ बहुत ऐतिहासिक नगर है और इसका ये किला, यहाँ की गुफाएं, यहाँ के मंदिर, यहाँ के गिरनार की पहाड़ियाँ, जिनके बारे में बहुत लंबे समय से मैं सुनता था, उसी सोच के साथ आज ये सब कुछ देखने का अवसर मुझे मिला. मैं प्रदेश सरकार को बधाई देता हूँ, टूरिज्म विभाग को बधाई देता हूँ कि जिन्होंने हजारों वर्ष पुरानी इस किले की संपदा को जीर्णोद्धार करके पुनर्स्थापित करने का एक निर्णय लिया. इससे देश का टूरिस्ट आएगा, यहाँ के इतिहास की जानकारी उनको मिलेगी, यहाँ के राजाओं की जानकारी मिलेगी. इससे जहाँ उनका ज्ञान वर्धन होगा, उसके साथ कोई भी राष्ट्र जो अपनी ऐसी धरोहरों को जिंदा रखता है, अपने महापुरुषों के इतिहास को बचा करके रखता है, तो ऐसा देश और राष्ट्र. अराउंड न्यूज़ साथ ही वनराज चौहान, जूनागढ़.